नमस्कार विद्यार्थी मित्रों, धोरण छ विषय गणित, एनी अंदर आपणे प्रकरण नौ जोईए। प्रकरण नौ में आपणे स्वाध्याय 9.4 नो दाखला नंबर 1 जोयो हतो। हवे आपणे दाखला नंबर 2 जोईए। दाखला नंबर 2 नी अंदर आपणी पासे अहींया आलेख में एक दुकानदारनी सळंग 6 दिवस दरमियान वेचायेल गणितनी चोपड़ीओनी माहिती कोष्टकमां दर्शावेली छे अने तमारी पसंदगीनुं प्रमाणमाप लई माहितीनो लंब आलेख तैयार करो। हवे मित्रों, अहींया आपणे जोई शकीए छीए कि 65 40 30 50 20 70 अहींया आपणी पासे प्रमाणमाप आपणे लई शकीए कि एકમ बराबर 5 चोपड़ीओ, એટલે કે વાય અક્ષ પર એક એકમ બરાબર 5 ચોપડીઓ એવું અહીંયા લખવું ફરજિયાત છે। મેં તમને આગળ પણ વિડિયોમાં કીધું હતું, બરાબર છે। હવે અહીંયા શું લખીએ છીએ આપણે, તો અહીંયા આપણે દિવસો અને અહીંયા વેચાયેલ ચોપડીની સંખ્યા, એટલે કે આપણે લખીએ ચોપડીની સંખ્યા, बराबर छे। एक एकम बराबर 5 चोपड़ी, पहलू 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, અહીંયા 75। આ રીતે આપણે 5-5ના ગેપમાં આપણે તેને દર્શાવી શકીએ। ત્યારબાદ છે દિવસો, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર, આ રીતે વાર પ્રમાણે પણ આપણે લખી દીધું છે। હવે આપણે જે દિવસે રવિવારે, તો રવિવારે કેટલી ચોપડીઓ, તો રવિવારે આપણને 65 ચોપડીઓ વેચાયેલ છે, એટલે આપણે 65 અહીંયા, તો અહીંયાથી ત્યારબાદ સોમવારે 40 અહીં સુધી, આ રીતે ત્યારબાદ મંગળવારે 30 માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ। ત્યારબાદ બુધવારે 50 માટે, આ રહ્યું 50ની સામે, તો જોઈ લેવાનું આ 50 પર અહીંયા આ રીતે આવે છે, હા આમાં 50 પર આવે છે, એટલે આ 50નું છે। ખાસ ધ્યાન રાખવાનું કે ઉપરની તરફથી અને નીચેની તરફથી લીટીને ટચ થાય છે કે નહીં। ગુરુવારે 20, ત્યારબાદ શુક્રવારે 70, આ રીતે આપણે લંબ આલેખ દોરી શકીએ છીએ। ત્યાર પછીનો આલેખ છે સ્વાધ્યાય 9.4નો ત્રીજો દાખલો, અહીંયા આલેખ આપેલો છે। અહીંયા પ્રમાણમાપ આપણે એક એકમ બરાબર 200 સાયકલ લઈ શકીએ। વર્ષ દરમિયાન વેચાયેલ સાયકલોની સંખ્યા એનો આલેખ છે, અને નીચે કેટલાક સવાલ જવાબ છે। મિત્રો, આપણે આલેખ દોરવાનો અને તેના સવાલના જવાબ આપવાના, જેમ આગળ આપણે સવાલના જવાબ આપ્યા હતા
એજ રીતે હમણાં પણ આપણે સવાલના જવાબ આપી શકીએ. આગળ જોઈએ, હવે આ દાખલો 9.4 નો આ દાખલો, આ જે આલેખ છે લંબ આલેખ છે. હવે અહીંયા વયજૂથથી માટે આપણે જે આલેખ દોરવાનો છે એ ખાસ અગત્યનો છે અને ધ્યાન રાખીને દોરવાનો. મિત્રો એ તો જોઈએ કેવી રીતે. હવે એની માટે આપણે આલેખમાં અહીંયા વયજૂથ છે 1-14, 15-29, 30-44, 45-59, 60-74 અને 75 અને તેથી વધુ વર્ષની ઉંમર માટે છે. તો અહીંયા આપણે ઉંમર લખીશું, એટલે કે વયજૂથ આપણે આ તરફ લખીશું. પહેલી છે 1-14, બીજી 15-29, ત્રીજી 30-44, ચોથી 45-59 વર્ષ, ત્યારબાદ 60-74 અને 75 વધુ વર્ષ. હવે આપણે આ તરફ વાય અક્ષ પર 1 એકમ બરાબર 20,000 વ્યક્તિ. મિત્રો 20,000 વ્યક્તિ એટલે લીધા છે કે આપણી પાસે જે ખાના છે, લાઈન છે, એને કેટલી છે એના આધારે ડિવાઈડ કરીને આપણે વ્યક્તિઓ લઈ શકીએ. તો અહીંયા 20,000 વ્યક્તિઓ લીધા છે. અહીં લખી દેવાનું કે વાય અક્ષ પર 1 એકમ બરાબર 20,000 વ્યક્તિ. ત્યારબાદ અહીંયા વ્યક્તિ સંખ્યા, મિત્રો વ્યક્તિ સંખ્યા ખાસ ધ્યાન રાખી અને આપણે લઈ લેવાની. હા, ને હવે અહીંયા આપણે સંખ્યા લખીએ. અહીંયા 20,000, 40,000, 60,000, 80,000, 1,00,000, 1,20,000, 1,40,000, 1,60,000, 1,80,000, 2,00,000 અને 2,20,000. આ રીતે મિત્રો આપણે લખી શકીએ. હવે અહીંયા આપણી પાસે છે પહેલું છે 1-14 વર્ષની વયજૂથ માટે કેટલા શહેરોના, એક શહેરના જુદા જુદા વ્યક્તિઓની જે આયુ છે એના વિશે છે. તો 2,00,000, અહીંયા આપણે 2,00,000 આ રીતે, ત્યારબાદ 1,60,000, બીજું 1,60,000 આ રહ્યું 15-29 વર્ષ માટે. આપણે આ રીતે દર્શાવી શકીએ. ત્યારબાદ ત્રીજું 30-44 વર્ષ, 1,20,000, 1,20,000 અહીંયા જોઈ શકીએ છીએ આ રહ્યું. ત્યારબાદ ફરી 1,20,000, 45-59, 60-74 વર્ષ, 80,000. મિત્રો અહીંયા આપણે 80,000 આ રહ્યું. પંચોતેર હજારથી વધુ માટે 40,000. મિત્રો 40,000, 20,000, 40,000 એટલે 2 ખાના જેટલું જ. આ રીતે આપણે આલેખ જે છે એ દોરી શકીએ. ત્યારબાદ કેટલાક પ્રશ્નોના જવાબ છે. પ્રશ્નોના જવાબમાં આપણી પાસે છે કે જે પહેલો પ્રશ્ન છે એ છે કયા બે વયજૂથમાં સરખી વસ્તી છે. તો મિત્રો આપણને ખબર છે કે 30-44
અને 45 થી 59 વર્ષના વયજૂથમાં વસ્તી સરખી છે. ત્યારબાદ આ શહેરમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના કેટલા વ્યક્તિ છે? તો મિત્રો 60 વર્ષથી વધુ એટલે કે આ 60 થી 74 અને 75 કે તેથી વધુ આ બધા જ 60 થી ઉપરમાં ગણાય. તો 80 અને 40 120 એટલે કે 120,000 વ્યક્તિ 60 વર્ષથી વધુ છે બરાબર છે. તો આ જ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ જો પૂછ્યા હોય તો, અને આ રીતે સરળતાથી આપણે આલેખ દોરી શકીએ છીએ. મિત્રો અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. હવે આગળ નવા પ્રકરણ તરફ જઈશું. અસ્તુ.